કપડવંજ શહેરના ટાઉન હોલ ખાતે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ ગુજરાત સરકાર દ્વારા વીજ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપના હોદ્દેદારો, વીજ કંપનીના અધિકારીઓ સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને અંતે વીજની વિવિધ યોજનાઓ અંગેની ફિલ્મનું નિદર્શન રાખવામાં આવ્યું હતું. કપડવંજ શહેરના ટાઉન હોલ ખાતે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય અંતર્ગત વીજ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યના ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહમાં ગૃહ નિર્માણના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, કપડવંજ નગરપાલિકાના પ્રમુખ મોનિકાબેન પટેલ, જિલ્લા કલેક્ટર કે એલ બજાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે, ખેડા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોપાલ શાહ, મંત્રી નિલેશ પટેલ, વિવેક પટેલ, પ્રાંત અધિકારી ધર્મેશભાઈ મકવાણા, અધિક્ષક ઇજનેર વર્તુળ, કચેરી નડિયાદ પીસી પટેલ, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો તથા વીજ કંપનીના અધિકારીઓ, લાભાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે તેમના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ભારત ત્રણ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આઝાદી કા અમૃત મહોત્સવ કેન્દ્ર સરકારના 8 વર્ષનો શાસનના અને ગુજરાત સરકારના સફળતાના 20 વર્ષ છે. વધુમાં રાજ્ય અને કેન્દ્ર સરકારે વીજ ક્ષેત્રે વિવિધ ઉપલબ્ધિઓની માહિતી આપી. હાલ ખેડૂતોને પણ દિવસે વીજ પુરવઠો મળી રહે તે માટે સરકાર કાર્ય કરી રહી છે. એમજીવીસીએલના નડિયાદ વર્તુળના અધિક્ષક ઇજનેર પીસી પટેલ વીજ ક્ષેત્રની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે વીજની વિવિધ યોજનાઓ અંગેનું ફિલ્મનું નિદર્શન રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન અનુપસિંહ પરમારે કર્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા કપડવંજ વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ સહયોગ આપ્યો હતો. પીસી પટેલ છે, હું નડિયાદ ગામમાં અધિક્ષક ઇજનેર તરીકે કાર્યભાર સંભાળું છું. આજરોજ આપણે કપડવંજ ખાતે ઉજ્જવળ ભારત ઉજ્જવળ ભવિષ્ય 2047 નિમિત્તે વિદ્યુત માટે આપણે હાજર થયા હતા. એની અંદર આપણે સરકારશ્રી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારશ્રીની અલગ અલગ સ્કીમોનું આપણે માહિતગાર કર્યા છીએ લોકોને, અને એની અંદર ગ્રાહકોને જે કંઈક લાભો મળ્યા છે એ લાભો વિશે બી આપણે માહિતગાર કર્યા છે. આમિર મિર્ઝા, લાઈવ ગુજરાત ન્યૂઝ, કપડવંજ.